વડોદરાના મેંઢોશ અને શિનોરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। કોઝવે પરથી 2 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા રાહદારીઓને હાલાકી। શિનોર પંથકમાં ગત રાત્રિ દરમિયાન ભારે વરસાદ। વડોદરાના મેંઢોશ શિનોરને જોડતા કોઝવે ઉપર ઓહેણના 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। રાહદારીઓ જીવના જોખમે વાહનો પસાર કરી રહ્યા છે। મેંઢોશ શિનોરને જોડતા કોઝવે પર ઓહેણના 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। રાહદારીઓ પોતાના વાહનો જીવના જોખમે પસાર કરી રહ્યા છે। શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન સામાન્ય 1.5 ઇંચ વરસાદમાં જ આવી સ્થિતિનું નિર્માણ થયું છે। શિનોર પંથકમાં થોડા વરસાદમાં કોઝવે ઉપર ઓહેણના પાણી વહેવાની સમસ્યાઓ વર્ષોની છે। તંત્ર કોઝવે ઊંચો કરે એવી લોક માંગ ઉઠી છે। પંથકમાં રાત્રિ દરમિયાન વરસાદ પડતા જે મીઢોળ અને શિનોરને જોડતો રોડ છે, ક્રોઝવે છે, એની ઉપરથી આહેણના પાણી 2 ફૂટ જેટલા વહી રહ્યા છે અને અહીંયા વાહન ચાલકો વાહનો પોતાના જીવના જોખમે પસાર કરી રહ્યા છે અને અહીંયા એમના વાહનોને ટાયર ડૂબ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે અને આ સમસ્યા વર્ષોની છે। એટલે આ અહીંયા ક્રોઝવે ઊંચો બનાવાય એવી લોકોની માંગ ઉઠેલ છે અને અહીંયા જોઈએ આપણે 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે અને આ સમસ્યાનો કાયમ નિરાકરણ આવે એવી લોક માંગ ઉઠેલ છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, શિનોર। તો વડોદરામાં ઢાઢર નદીના જળપ્રવાહમાં વધારો થયો। ઉપરવાસમાં વરસાદને લઈને જળપ્રવાહમાં વધારો થયો છે। કરજણ તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા। ઢાઢર નદી 2 કાંઠે વહેતા માનપુર ગામમાં હાલાકી। સામે કિનારે આવેલા ખેતરોમાં જવામાં મુશ્કેલી પડી રહી છે। તો કરજણ તાલુકાના 11 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે ઢાઢર નદી 2 કાંઠે વહી રહી છે। કરજણ તાલુકાના પીગલવાડા, ખેરડા, માનપુર, સંભોઈ, અભરા, ઉમજ, સુરવાડા જેવા ગામોને એલર્ટ કરાયા છે। તો વડોદરાના કરજણ તાલુકાના ગામડામાં વરસાદી પાણી યથાવત જોવા મળ્યા છે। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઉતરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રોડ પરથી વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઓસલામાં અટાલી રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। કોડિયાદ ગામ પાસે પાણી ભરાતા પાલેજ સિમડી રોડ પણ બંધ થઈ ગયો છે।